नमस्ते। काव्य विस बा एकला जीवे जेना कवि छे मुकेश जोशी अने साहित्य प्रकार छे गीत काव्य। काव्य क्षेत्र निजी केड़ी कंडारनार, निजी एटले पोतानी, केड़ी एटले राह, रस्तो, पंथ, मार्ग। कवि मुकेश दुर्गेश भाई जोशी नो जन्म वडाली ईडर जिल्ला साबरकांठा खाते थयो छे। अभ्यास मोड़ासानी सर्वोदय हाईस्कूल में कर्यो छे। डिप्लोमा सिविल इंजीनियर तेमज एमए जेवी शैक्षणिक उपाधिओ धरावे छे। कागळ ने प्रथम तिलक, त्राण तेमज बे पंक्तिना घर में एमना नोंधपात्र काव्य संग्रहो छे। जल अभिषेक, आंतरयात्रा, एक सावरियो बीजो बावरियो, रुपियानी राणी ने डॉलरियो राजा एमना नाटको छे। एमने शैदा एवोर्ड, जयंत पाठक एवोर्ड, सूरत गुजरात साहित्य अकादमी एवोर्ड तेमज हरिंद्र दवे एवोर्ड 2010 नो प्राप्त थयो हतो। विषय वस्तुनी पसंदगी थी लईने एनी अभिव्यक्तिनी भाव सघन भाषा ने लईने एमनी कविताए सौनु ध्यान खेंच्यु छे। बा एकला जीवे आ गीत काव्यमां कवि श्री मुकेश जोशीए बे पेढ़ी वच्चेनुं अंतर, भौतिक अने मानसिक अंतर वधतुं जाय छे। ने आ समय जूनी पेढ़ीने खालीपो आपी जाय छे, तेमज नवी पेढ़ीने संबंधोनी मीठासथी जोजन दूर करतो जाय छे। भूतकाळमां बाने त्यां वेकेशनमां बाळको आवता, घर भर्यू भर्यू माळा जेવું બની જાય છે અને ત્યારે બા દરેક સભ્ય ઉપર રસગુલ્લાની ચાસણી જેવું મીઠું વહાલ વરસાવે છે। બાના ઘરમાં વેકેશનમાં બાળકો દોડા દોડી કરતા, સંતા કુકડીની રમત રમતા, એકબીજાને પકડતા, ભાઈ બહેન બધા જ વેકેશનમાં ભેગા બેસીને સુખ અને આનંદને હિચકે હિચિયા કરતા હતા। ત્યારે બા સુખડીમાં ઘી રેડી રેડીને બધાને ખવડાવે અને બા પોતાના બાળકને ગમે તેવા કપરા સંજોગોમાં ટકી રહેવાનું બળ તાકાત એને આપે છે। જીવનમાં આગળ વધવાનું એને પ્રેરક બળ આપે છે। જાણે ઘરમાં સુખનો સૂરજ જલતો રહેતો હોય। ને હવે જેમ જેમ બાળકો મોટા થયા તેમ તેમ એ બાથી અળગા પડવા માંડ્યા। કાળરૂપી કુહાડીએ વેકેશનના ઝાડને કાપી નાખ્યું। જે પહેલા વેકેશનમાં આવતા બાળકો હવે વેકેશન પડતા જ ફોન કરી દે છે કે અમે બહાર ગામ જવાના છીએ, તેથી આ વખતે વેકેશનમાં અવાશે નહીં। આ સાંભળી આ જીવનમાં જલતા સૂર્ય અસ્ત પામે છે ને બાનું જીવન અંધકારમય બની જાય છે। જેની વરસતી રાહ જોતી હોય અને એ જ નથી આવવાના, આ સમાચાર સાંભળી બા દુઃખી થઈ જાય છે, બા પડી ભાંગે છે। સમય જતાં આધુનિકતાના રંગે રંગાયેલી આ યુવા પેઢીને ગ્રામ્ય જીવનમાં આવવું પસંદ નથી। શહેરની ઝાકમઝોળ તેને આકર્ષે છે, તેને પ્રલોભાય છે અને ગામડાની સાદગી તેમને ખૂંચે છે। આ ગામડાની સાદગી એટલી હદે એમને ખૂંચે છે કે બાના હેતની પણ એને દરકાર નથી। બા એકલતાના જીવન ઉપર એ પોતે જીવી રહી છે, આ એકલતા એના જીવન ઉપર હાવી થઈ જાય છે। આ એકલતા બમણા જોરથી બા ઉપર હુમલો કરે છે, જીવવું કપરું બની જાય છે। બાએ બધાના સપના પૂરા કર્યા, ન દિવસ ન રાત ન કોઈ ઋતુની પરવા કરી, પણ આજે બાના સ્વપ્ન પૂરા કરવાની કોઈને પરવા નથી। ટપાલીની રાહ જોતી બાને નિરાશા સિવાય બીજું કંઈ જ મળતું નથી। દાદા પણ હયાત નથી તો તેને આશ્વાસન પણ કોણ આપે? આ એકલતા
બાના જીવનને જાણે કોરી ખાય છે. મૃત્યુથી ન ડરનારી બા આ એકલતાથી ગભરાઈ જાય છે. અહીંયા કવિ શ્રી મુકેશ જોશીએ જૂની પેઢીના જીવનની જે એકલતા છે એને આ ગીત કાવ્યની અંદર એકે એક શબ્દે ઉતારી છે. આ વેદનાને એના શબ્દો ટીપે ટીપે આ એકલતા એ જાણે આમ જેમ ટીપે ટીપે સરોવર ભરાય, ધીરજ હોય, સહનશીલતા હોય ત્યારે આ સરોવર ભરાય. એવી જ રીતના આ બાની વેદના પણ ટીપે ટીપે આ એકલી એકલતા એના સમગ્ર જીવનને જાણે ભરી દે છે. શબરીને પણ કવિ યાદ કરે છે. શબરી છે એ વર્ષોથી શ્રી રામના દર્શન માટે ઝૂરતી હતી. ક્યારે આવવાના રામ એ એને ખ્યાલ નથી, પણ એ પોતાની રોજની દિનચર્યામાં રોજ પોતાનું ફળિયું સાફ કરતી, રોજ બોર વીણી લાવતી, ચાખતી અને મીઠા મધુરા બોર અલગ તારવતી હતી. અને શ્રી રામ એના ફળીએ આવે છે અને આ શબરીની વર્ષોની તપશ્ચર્યા ફળી. અહીંયા આ શ્રી રામના દર્શનથી શબરી પોતાના જીવનને ધન્ય તો બનાવી ગઈ, જ્યારે આ વર્ષોથી એકલતામાં સંતાનો પોતાના બાળકો માટે આ બા જ્યારે પોતે ઝૂરી રહી છે, એ વિરહની વેદનાને પોતે સહન કરી રહી છે, આ જેમ શબરીની તપશ્ચર્યા ફળી એમ આ બાની આ તપશ્ચર્યા ક્યારે ફળશે એ કોઈ કહી શકતું નથી. બા માટે એની સુખદ ક્ષણ, પોતાના સંતાનો, પોતાના બાળકો ક્યારે આવશે, અને જે માળો ખાલી થઈ ગયો છે એ માળો ફરી પાછો ભર્યો ભર્યો ક્યારે બનશે, બાના જીવનમાં એ સુખદ ક્ષણ ક્યારે આવશે કે નહીં આવે. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. ભણવા માટે અને ત્યારબાદ નોકરી અર્થે પોતાના સંતાનોના સુખમય ભવિષ્ય સુધારવા માટે બાએ પોતાના સંતાનોને પોતાનાથી અળગા તો કર્યા, પણ એ બાને જ પોતે અત્યારે એકલવાયું જીવન જીવવું પડે છે. બા એકલા જીવે છે, સાવ એકલા. એના સિવાય આ ઘરમાં કોઈ જ છે નહીં. એકલતાના વર્ષોને એ ટીપે ટીપે એને જાણે વ્યથિત એને પીડા આપે છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું બહાલ નીતરતું વહેતું. રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે કે જ્યારે વેકેશન પડતું ને ત્યારે બાના ઘરમાં એના સંતાનો એ માળો બંધાતો, અર્થાત ઘર એ બાળકોના આનંદથી, એના ખિલખિલાટથી, એના અવાજથી ગુંજી ઉઠતું હતું. અને બાના હૈયેથી જાણે રસગુલ્લાની ચાસણી જેવું વહાલ એ નીતરતું હતું. દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. ઘરમાં બાળકો દોડા દોડી કરતા, સંતા કુકડીની રમત રમતા, સૌ પકડાઈ જતા. ભાઈ બહેન, ભગીની એટલે બહેન, સાથે બેસીને સુખના હિંચકે ઝૂલતા હતા. સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે, કે સૌને સુખડીમાં ઘી રેડી રેડીને ખવરાવતી અને પોતે એને ઉડવા સ્વાવલંબી પરાવલંબી નથી બનાવતી. બા પોતાનું કાર્ય પોતાને જાતે કરવાનું એને શીખવાડતી, આત્મનિર્ભર બનાવતી, એને એવો પૌષ્ટિક ખોરાક આપતી અને પાછું એને એ જીવવા માટે એને શીખવાડે પણ છે.
ખોરાક પણ આપે છે અને સાથે જીવન જીવતા શીખવાડે પણ છે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, આ સુખનો સૂરજ છાનો માનો ઘર આંગણે પ્રકાશ આપતો, એટલે કે આ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ એ તમામ હતું. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કાળરૂપી સમયરૂપી કુહાડીથી બાળકો મોટા થયા, ભણવાનું પૂરું થયું, નોકરી ચાલુ થઈ અને આ વેકેશનના ઝાડ કપાયા, વેકેશન પૂરું થતા એકલવાયા જીવનની કાળરૂપી કુહાડી ફરી વળી અને આ એકલવાયા જીવનની આ કાળરૂપી કુહાડી એ બાના જીવનમાં ફરી વળે છે. કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે, કે કોઈ પંખી હવે એ આ ચણવા માટે અહીંયા ફરતું નથી, એટલે કે કોઈ બાળક એ અહીંયા હવે આ લેવા માટે, એ સંતાન એ દાણા ચણવા પ્રેમ પામવા માટે એ ના, એ પોતે સ્નેહ લાગણી એ મેળવવા માટે અહીંયા કોઈ આવતું નથી. સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, ઘરમાં છે કારણ કે પહેલાં જે બાળકોના ખિલખિલાટથી દોડાદોડીથી જે ઘર ગુંજી ઉઠતું એ હવે બાળકો મોટા થઈ ગયા છે અને એ આવતા પણ નથી, એટલે ઘરમાં એ સુનકાર અને સન્નાટો શાંતિ ચૂપકી દે એ સમગ્ર ત્યાં પહેરો ભરે છે, એટલે કે બહારના અવાજને આવવા દેતો નથી, એ આનંદમય વાતાવરણને અહીંયા ન આવી જાય એની સતત એ પહેરેગીરી કરે છે. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા, બાની આ જિંદગીની છત પરથી સુખરૂપી એ શ્વેત પોપડા ખર્યા કરે છે. સુખડીનો પાયો દાજેલો શેમાં એ ઘી રેડે, કે સુખડી બનાવવાની જે પેલા ઘી રેડી રેડીને, આપણને બધાને ખ્યાલ છે સુખડીમાં જેમ ઘી રેડો એમ એ સુખડી પોચી થાય અને સુંદર એ સ્વાદિષ્ટ બને. હવે આ સુખડી બનાવવાનો જે પાય છે એ એકદમ દાજી ગયો છે, તો એમાં હવે ઘી કઈ રીતે રેડે? હવે આ સુખડી બનાવે પણ કોના માટે? ઈ હવે એ કોને ઉડવા માટેનું બળ, કોને જીવન જીવતા, કારણ કે એ તો બધા શીખી ગયા છે, હવે આ બા એ કોના માટે સુખડી બનાવશે? બાએ સૌના સપના તેડ્યા, કોણ બાની તેડે? બાએ સૌના સ્વપ્નો સાકાર કર્યા, બાના સપનાને કોણ સાકાર કરશે? ફાટેલા સાળોડા સાથે, સાળોડા તળપદો શબ્દ છે, સાડી કંઈક નિશાસા સેવે, અને બા છે એના આ ફાટેલા સાટલા સાથે કેટલાય નિશાસા એ પોતે સીવી રહી છે, એ પોતે મનમાં એ પીડા અનુભવી રહી છે. કમસે કમ કોઈ ટપાલ આવે તાકે આંખો રોજ, તાકવું એટલે એકીટશે જોવું, ધારી ધારીને જોવું કે બાળકો નથી આવતા, સંતાનો નથી આવતા, પણ એનો સંદેશો તો કંઈ મોકલાવે, પણ બાળકો એ સંદેશો પણ નથી મોકલાવતા અને બા આ ટપાલને તાકી તાકીને જોયા કરે છે, એની રાહ જોયા કરે છે. નીચું ગાલી જાય ટપાલી ખાલી થતો હોજ, અને ટપાલી એ બિચારી બાને રોજ જોઈને ટપાલીને પણ દુઃખ થાય છે, પીડા થાય છે, એને જવાબ ન આપો શકે માટે નીચું માથું રાખી પોતે ટપાલી ચાલ્યો જાય છે. ખાલી થતો હોજ એટલે ટપાલીનો થેલો, એ બધાને ગામમાં ટપાલીનું વિતરણ થઈ જાય છે ટપાલનું, પણ બાની ટપાલ આવતી નથી, એનો થેલો ખાલી થઈ જાય છે. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, દાદાજી હવે હયાત નથી જે એના બાના આંસુ લૂછી શકે. દાદાજીના ફોટા સામે બા ઊભા રહીને સજળ આંખે પ્રશ્ન પૂછે છે,
फ्रेम थयेला दादा एना आंसू क्यांथी लूछे? ए दादाजी तो आ फ्रेम में मढ़ाई गयेला छे, स्थगित थई गया छे। एना आंसू ने दादाजी कई रीते लूछी सके? सबरीजी ने फळी गया था बोर अने ए राम। जिम सबरीजी ने रामे ने धरेला बोर रामे खाधा हता अने सबरीनी तपश्चर्या फळी हती, तेम रामना दर्शन थया हता। बाना आंसू बोर बोर पण ना टपके कोई राम। अति सुंदर पंक्ति, बाना आंसू ए बोर बोर जेवड़ा टपके छे, पण ए लूछवा माटे ए कोई राम आवतो नथी। जीवतरथी गभरावी मूकी मोतथी जेना बीवे, जे मृत्युथी डरती नथी तेने आजे एकलवाई जिंदगीए गभरावी मूक्या छे। जेम शबरीने राम फळ्या हता, शबरीनी तपश्चर्याथी राम प्रसन्न थया हता, बाईए पण एकलताना वर्षो घणा पसार कर्या छे। ए टीपे टीपे ए वेदनाने पोते सहन करी छे, पण अहीं एना आ संतान रूपी राम ए बाना आंसू लूछवा माटे कोई आगळ आवतो नथी। વેકેશનમાં મળતા અને વહાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનો ટાળે છે, માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે। અહીંયા આવા કેટલાય બા અને દાદા આપણા ગામડામાં વસે છે, જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે। શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકશે।